કરી અને એમાં મને જે ખૂબ સ્પર્શી ગઈ એ વાત કે જે પ્રકારની વાંચન શિબિરોનું આયોજન આપને ત્યાં થાય છે અને જે ચાર પોલિસીસ લઈ અને આપ શરૂઆત કરો છો સત્રની અને એ પણ ધ્યાન રાખો છો કે આખા વર્ષ દરમિયાન એ પોલિસીઝ પૂરેપૂરી ઇમ્પ્લિમેન્ટ થાય સચવાય અને ખરા અર્થમાં એનું અમલીકરણ થાય એ બહુ જરૂરી છે સાથે સાથે મને એ પણ કહેતા આનંદ થાય છે કે આ એ વર્ગ છે કે જે આ સ્વર્ણિમ ગુજરાતના જે લક્ષ્યાંકો અને જે સપ્તધારાની જે વિભાવના છે એને પૂરેપૂરી રીતના સમજે છે જે આ એ શ્રીઓ છે કે જે શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓમાં ઈતર પ્રવૃત્તિઓનું પ્રમાણ પણ વધુ જતું હોવું જોઈએ એમાં સ્કિલ ડેવલપ થવી જોઈએ અને એજ્યુકેશન એ માત્ર માહિતીના સ્વરૂપમાં ન રહેતા એ જ્ઞાનના સ્વરૂપમાં પરિવર્તિત થઈ અને ડાપણના સ્વરૂપમાં આપણી સામે આવે એ એ એ જોવાનો પ્રયત્ન કરે છે આજે આપણે ચાર પ્રકારના આચાર્યો જે આપણે વાત કરીએ એમ સેલ્ફ ફાઇનાન્સ ગ્રાન્ટનેડ કોલેજ એક નાના કડા શહેરમાંથી ગોધરાથી આવતા આચાર્યશ્રી ગર્લ્સ કોલેજ ચલાવતા અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં ચલાવતી કોલેજના આચાર્યશ્રી અને ગુજરાતની નંબર વન કોલેજ માલવિયા કોલેજના જોબનપુત્રા સાહેબ તો આ ચારે ચાર પ્રકારના આચાર્ય શ્રીઓ સાથે વાત કરીને હું માનું છું કે આપણને ઘણી બધી વાતો નવી શીખવા અને જાણવા મળી હશે

મને કહેતા ખરેખર ગૌરવ થશે કે મારા આચાર્ય એક સારામાં સારા નેતૃત્વની એક દિશા આપી શકે એવો સક્ષમ આચાર્ય છે બિલકુલ યુવાન અને એક સારો લીડર અને તો અમે આખી એક ટીમ વર્ક તરીકે જે કામ કરીએ છીએ ને એનું આ પરિણામ બિલકુલ એ તો પ્રત્યક્ષ પણ સાહેબ જ્યારે આવ્યો ત્યારે હું જોઈ ચૂક્યો છું કે તમને બિલકુલ ખબર ન પડે કેમ્પસમાં ફરતા હો કે આમાં આચાર્ય કોણ એમ બધા જ બધા જ અને આ મને લાગે છે કે આ સ્વતંત્રતા આ મુક્તિ અને જે મુક્તતાનું જે વાતાવરણ છે અને એ જ આખી ટીમને તમામ પ્રાધ્યાપકોને દોડવાની જે હિંમત પૂરી પાડે છે કે હું સાહેબ કહેતા હતા જાની સાહેબ કે હું આગળ રહેવામાં નથી માનતો હું પાછળ રહી અને ધક્કો મારવામાં માનું છું કે બધા આગળ વધે એમાં બધા આગળ વધશે તો ચોક્કસપણે હું આગળ વધીશ ને મારી કોલેજ પણ આગળ વધશે તો આવી સ્વતંત્રતા આપનારા આચાર્ય શ્રી જાની સાહેબ ચોક્કસપણે એનાથી એ જોવાય જ છે કે એ જ સ્વભાવ એ જ પ્રયત્નોના કારણે આજે માલવ્ય કોલેજ નંબર વન બની શકી છે અને ગુજરાતની પ્રત્યેક કોલેજ હું એમ માનું કે એ ગ્રેડ સુધી પહોંચી શકે એવી સામર્થ્ય ધરાવતી કોલેજ છે જ કદાચ જરૂર છે તો ક્યાંક થોડાક પ્રોત્સાહનની ક્યાંક આત્મમંથનની જેને એક પણ કહે છે કે ભાઈ તમારું પોતાનું એનાલિસિસ તમે જાતે કરો અને વિદ્યાર્થી લગતી પ્રવૃત્તિઓને આજના જમાનામાં ખરેખર પુષ્ક કરવાની જરૂર છે તો આપણે જોયું કે આટલી અનેક પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ આપણી આ કોલેજીસમાં થાય છે આવતા અઠવાડિયે ફરીથી બીજા કોલેજના આચાર્યશ્રીઓ સાથે આપણે મળીશું એક બીજી સૂચના આપવાની કે આવતીકાલનું લેક્ચર જે રોલ ઓફ એન ઇફેક્ટિવ ટીચર હતું એની બદલે ગઈકાલે જે એક લેક્ચર પ્રસારિત થયેલું જાની સાહેબ આવેલા આપણી વચ્ચે કડી યુનિવર્સિટીથી અને જાની સાહેબે આઈસીટી ઇન હાયર એજ્યુકેશન ઉપર ગઈકાલે વ્યાખ્યાન લીધું અને એ વ્યાખ્યાન પછી આઈ રિસિવ સો મેની કોલ્સ કે આ બહુ જ જરૂરી છે અમારા અધ્યાપકો માટે પણ તો આ લેક્ચર ફરીથી એકવાર રજૂ કરવામાં આવે તો એટલે ફરીથી આપણે જાની સાહેબને કાલે આમંત્રણ આપ્યું છે અને એકથી બે દરમિયાન જાની સાહેબ આઈસીટી ઉપરનું લેક્ચર ફરીથી અહીંયાથી લેશે અને કેટલીક નવી વાતો પણ એ લેક્ચરમાં મૂકશે તો આવતીકાલનું એકથી બેનું લેક્ચર રોલ ઓફ એન ઇફેક્ટિવ ટીચરની જગ્યાએ આઈસીટી ઇન હાયર એજ્યુકેશન રહેશે ફરીથી એક વખત ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી વતીથી હું આપ સૌનો આભાર માનું છું કે આપ અમારા આમંત્રણને માન આપીને અહીંયા સ્ટુડિયોમાં હાજર રહ્યા આપની વાતો સરસ રીતના અહીંયા મૂકી એ માટે હું આપનો ખૂબ ખૂબ આભારી છું આશા રાખીએ કે જ્યારે જ્યારે અમને જરૂર પડે તમારા જેવા આચાર્યોશ્રીઓની ત્યારે આપ અહીંયા હાજર રહી અને બીજી કોલેજીસ જે ગુજરાતની આપણને જોઈ રહી છે એમનો ઉત્સાહ વધારવાનો એમને પ્રોત્સાહન આપવાનો એમને દિશા બતાવવાનું કામ આપ કરશો ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ